નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. આજે આપણે મિડલ ગેમ વિશે એક નવું ચેપ્ટર લઈશું, ડિસ્કવર. ડિસ્કવર્ડમાં બે ટાઈપના હોય છે, ડિસ્કવર્ડ એટેક અને બીજો છે ડિસ્કવર ચેક. મિત્રો, ડિસ્કવર્ડનો સિમ્પલ મિનિંગ છે કે બે પીસ વચ્ચેથી કોઈ એક પીસ ખસેડી લઈએ અને જ્યારે વચ્ચેથી ખસવાળો પીસ પણ એટેક કરતો હોય અથવા તો પાછળ વાળો પીસ પણ એટેક કરે એનું નામ છે ડિસ્કવર. તો ચાલો સૌથી પહેલા ગેમના એક્ઝામ્પલ આપીશ કે ગેમમાં કઈ રીતે ડિસ્કવર ટ્રેપ હોય છે. તો ફ્રેન્ચ ડિફેન્સ નામની એક ઓપનિંગ છે, E4, E6, D4, D5, E5. આને કહેવાય છે ફ્રેન્ચ ડિફેન્સનું એડવાન્સ વેરિએશન. બ્લેક રમશે C5, વ્હાઇટ C3 પોનને સપોર્ટ કરશે, બ્લેક પોન પર એટેક વધારશે, Nc6, નાઇટ F3, ક્વીન B6. હવે આ પોન ઉપર મિત્રો પોન, ક્વીન અને નાઇટ ત્રણ એટેક થયા અને ત્રણ સપોર્ટ છે વ્હાઇટ પાસે, ક્વીન નાઇટ અને પોનનો. પણ વ્હાઇટ અહીંયા એક ડિસ્કવર્ડ બનાવે છે, ઘણી વખત ડિસ્કવર્ડ ક્રિએટ કરવાનો હોય છે. તો એક સપોર્ટ જાણી જોઈને બંધ કરે છે, વચ્ચે પોતાનો એક પીસ લાવે છે. હવે દોસ્તો શું થશે જુઓ, બ્લેક પોન ટેક્સ પોન મારશે, વ્હાઇટ પોન થી પોન મારશે. હવે બ્લેકને એવું લાગે છે કે નાઇટ અને ક્વીન બે બે એટેક છે, પણ બચાવાળો ખાલી નાઇટ જ છે, વચ્ચે તો બિશપ આવી ગયો છે. એટલે અહીં જો બ્લેક નાઇટ ટેક્સ પોન કરે તો બ્લેકની લોસ થઈ જાય, કેમ કે નાઇટ ઇન્ટુ નાઇટ, ક્વીન ઇન્ટુ જો નાઇટ મારવા જાય તો બિશપ D5 ચેક, કિંગ થશે તો નેક્સ્ટ મૂવમાં ક્વીન ટેક્સ ક્વીન. આવી રીતે વ્હાઇટ ને ક્વીન મળી ગઈ, ડિસ્કવર્ડ એટેક. બીજો એક્ઝામ્પલ જોઈએ, જેમાં ઓપનિંગમાં જ છે, ડિસ્કવર્ડ ચેકનું એક્ઝામ્પલ છે. જે આ છે પેટ્રોફ ડિફેન્સ, E4 E5 NF3 NF6. સિમિલર ઓપનિંગ, વ્હાઇટ નાઇટ ઇન્ટુ E5 મારે છે, બ્લેક નાઇટ ઇન્ટુ E4 કરે છે, ક્વીન E2 નાઇટ પર એટેક, નાઇટ બચાવે અને નાઇટ C6 ડિસ્કવર ચેક ક્વીનનો આવે છે અને નાઇટ એટેક કરે છે ક્વીન પર. હવે બંને વસ્તુ તો એક સાથે બચે નહીં, બિશપ ઇન્ટરપોઝ કરે ચેક બચાવવા તો નાઇટ થી ક્વીન મળી જાય છે, અને જો ક્વીન ઇન્ટરપોઝ કરે તો સિમ્પલ નાઇટ થી ક્વીન મળે છે. તો આ હતું ડિસ્કવરનું એક્ઝામ્પલ. ચાલો બીજું એક્ઝામ્પલ દેખાડું તમને. દોસ્તો અહીં વ્હાઇટ ટુ પ્લે છે અને વ્હાઇટ ડિસ્કવર બનાવે છે. હવે ડિસ્કવર ક્રિએટ ક્યારે થાય, કે સામેવાળાનો કોઈ પીસ સપોર્ટ વગરનો હોય તો તમે એના પર પ્લાન કરી શકો. અહીં વ્હાઇટે પ્લાન કર્યો રૂક ટેક્સ પોન ચેક, કિંગ ઇન્ટુ રૂક અને નાઇટ ચેક આપે છે, અને અહીં બીજી બાજુ ક્વીન થી ક્વીન પર એટેક થાય છે. એટલે કોઈ પણ પ્લેયર ચેક સેવ કરે અને નેક્સ્ટ મૂવમાં એને ક્વીન મળી જાય છે. તો આ છે ડિસ્કવર એટેક. મિત્રો, કેરોકાન નામની ઓપનિંગમાં પણ એક આવી ડિસ્કવરની ટ્રેપ છે, જે હું તમને બતાવું છું. E4 C6 એનું નામ છે કેરોકાન. પછી વ્હાઇટ રમે છે D4, બ્લેક રમે છે D5, વ્હાઇટ નાઇટ C3 કરે છે, D takes E4, નાઇટ ટેક્સ E4, NF6. અહીંયા ક્વીન થી નાઇટ ને સપોર્ટ કરે છે, બ્લેક E5 કરે છે, D into E5, બ્લેક અહીંયા ક્વીન F4 ચેક, બિશપ D2, ક્વીન ટેક્સ પોન મારે છે, વ્હાઇટ અહીંયા લોંગ કેસલ કરે છે. હવે બ્લેકને એવું લાગે છે કે નાઇટ પરથી સપોર્ટ એક જ છે અને એટેક બે છે, તો એ ક્વીન થી નાઇટ મારે છે, સોરી નાઇટ થી નાઇટ મારે છે. હવે અહીંયા ડિસ્કવર ક્રિએટ થઈ ગયો, ક્વીન ચેક સેક્રિફાઈસ, કિંગ થી ક્વીન મારે તો બિશપ અને રૂક બંનેનો ડબલ ચેક આવે છે. જો ડબલ ચેકમાં તો
ફોર્સ કિંગ જ મૂવ કરવી પડે, કિંગ પાસે બે જગ્યા છે. e8 ઉપર જાય તો રૂક d8 થી ચેકમેટ થાય છે, અને c7 ઉપર જાય તો બિશપ d8 થી ચેકમેટ થાય છે. તો આ હતી ડિસ્કવરનું એક પોઝિશન, એક ગેમ. હવે તમારે કરવાના છે, વિડીયો પોસ્ટ કરી કરીને હું તમારા માટે પોઝિશન સેટ કરીશ. તો ચાલો શરૂ કરીએ છીએ એક્સરસાઇઝ. વ્હાઇટ ટુ પ્લે છે આ પોઝિશનમાં. હું તમને આન્સર તરત આપીશ, પણ તમે વિડીયો પુશ કરીને વિચારી શકો છો, જેટલો પણ ટાઈમ તમારે વિચારવો એટલો. આન્સર છે નાઇટ ક્રોસ b5 ચેક. કિંગ ક્યાંય પણ જાય, નેક્સ્ટ ઇનપુટ રૂક ટેક્સ, રૂક પર મારી શકો છો અને નાઇટ થી રૂક પર મારી શકો. નેક્સ્ટ પોઝિશન જોઈએ. બ્લેક ટુ પ્લે છે, બ્લેકે રમવાનું છે અહીંયા, અને આન્સર છે બિશપ ટેક્સ f2 ચેક. કિંગ એને મારે કે ખસી જાય, નેક્સ્ટ મૂવમાં તમારો ટર્ન આવે એટલે તમે એની ક્વીન મારી શકો છો. વ્હાઇટ ટુ પ્લે છે દોસ્તો, આન્સર છે બિશપ g8. વ્હાઇટ બિશપ સેક્રિફાઇસ કરે છે, કિંગ ઇન્ટુ બિશપ મારે તો પછી રૂક થી બ્લેકની ક્વીન જાય છે, અને જો ક્વીન થી રૂક મારે તો પછી અહીં ક્વીન ક્રોસ h7 ચેકમેટ થાય. વ્હાઇટ ટુ પ્લે છે મિત્રો, અહીં વ્હાઇટ બહુ સરસ મૂવ શોધી કાઢે છે. ક્વીન g4 ચેકમેટની થ્રેટ, અને એક્સરે એટેક ક્વીન ઉપર. મેટ બચાવવા બ્લેકે કમ્પલસરી આ પોન ચલાવવું પડશે, પછી નાઇટ h6 ચેક આપશે. કિંગ ક્યાંય પણ મૂવ કરે અને બ્લેકની ક્વીન લોસ થાય. બ્લેક ટુ પ્લે દોસ્તો, અહીં આન્સર છે બિશપ e4. રૂકનો ડિસ્કવર ચેક આવ્યો, અને સાથે સાથે વચ્ચેથી જે પીસ ખસી ગયો એને ક્વીન પર એટેક કરી છે. ચેક સેવ કરવા કિંગ મૂવ કરવો પડશે, અને નેક્સ્ટ મૂવમાં બ્લેકને ક્વીન મળી જશે. વ્હાઇટ ટુ પ્લે છે, આમાં એકદમ ઇઝી આન્સર છે નાઇટ c6. રૂકનો ડિસ્કવર ચેક, કિંગ સેવ કરે તો નેક્સ્ટ મૂવમાં તમને રૂક મળે છે. અહીં મિત્રો બ્લેક ટુ પ્લે છે, આન્સર છે ક્વીન સેક્રિફાઇસ, ક્વીન ટેક્સ રૂક ચેક આવે છે, કિંગ એને મારશે. નેક્સ્ટ મૂવમાં પોન d4 અને બિશપનો ડિસ્કવર ચેક, જો કિંગ મૂવ કરે ચેક સેવ કરવા તો પોનથી ક્વીન મળે છે. તો મિત્રો આ હતી ડિસ્કવર એટેક અને ડિસ્કવર ચેકની ચાલ. આપણે અવનવી ટેક્ટિક્સો હજી બહુ બધી શીખવાની છે, તો વિડીયોને તમે લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી કરીને બધા વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળે. જલ્દી જ મળીશું આપણે મારા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.